જેના કે છે 65,000 રૂપિયા. ખાલી ખાલી 12,500 કિલોમીટર ચાલેલું છે જેન્યુઅન બધી ગાડી. 12,500 હાલેલી છે ગાડી, એટલે તમે વિચાર કરો કે જેન્યુઅન જ કહેવાય. અને 11 નું મોડલ છે, જેન્યુઅન 23,000 હાલેલી છે. 2014 નું મોડલ 32,000 રૂપિયા ભાવ રાખેલ છે, અને કોઈ ફિક્સ 27,000 રૂપિયા ભાવ રાખેલ છે. એના પછી એવું નથી કે મિત્રો તમે અહીંયા આવશો તો ફિક્સ ભાવ જ, ફિઝિકલી તમે પસંદ કરો તો અહીંયા ભાવમાં પણ ફેરફાર થઈ જશે. 10,000 રૂપિયા કિંમત. એના પછી છે સુનિલ, ફરીથી એક નવા વિડીયો સાથે આવી ગયો અને આજનો વિડીયો જોરદાર થવાનો છે. બાકી અત્યારે આ બધું જોઈને તમને આઈડિયો તો આવી જ ગયો હશે કે કયા ટાઈપનો વિડીયો બની રહ્યો છે અત્યારે. આજના વિડીયોમાં હું તમને સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરની માર્કેટ અને સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરની માહિતી આપીશ. અને આમાં આ વિડીયોમાં તમને 20,000-60,000 સુધીની ગાડીઓ બતાડીશ. હવે તમને એ પણ કહી દઉં કે આ રેન્જમાં હું તમને એક્ટિવા, પેશન, એક્સેસ, સ્પ્લેન્ડર એ ટાઈપની ઘણી બધી રેન્જ, એટલે કે લોટ્સ ઓફ વેરાયટીમાં ગાડી બતાડીશ. એટલે કે 20,000થી લઈને 60,000 રૂપિયા સુધીની ગાડીઓ બતાડીશ. હવે પહેલાં તો તમને કહી દઉં કે હું ક્યાં આવેલો. હું આવ્યો છું આજે જય ઓટોમાં. જય ઓટો તમને કહી દઉં ને ક્યાં આવેલું, તો ગરબી ચોક કોઠારીયા કોલોની 80 ફૂટ રોડ રાજકોટમાં આવેલું છે. તો વિડીયોને જાજો લાંબો કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને જય ઓટોની તમામ માહિતી, એટલે કે કોન્ટેક ડિટેલ્સ, એડ્રેસ પ્લસ અહીંનું લોકેશન હું મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ દર વખતેની જેમ. ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને અહીંની પૂરેપૂરી માહિતી લઈએ. ચાલો મિત્રો, પહેલાં તો સ્ટાર્ટિંગ અહીંથી કરશું આપણે એક્ટિવાથી. અને જય ઓટો કન્સલ્ટન્ટના ઓનર સાથે આપણે વાત કરીશું, જેમનું નામ છે જયરાજસિંહ પરમાર. જયરાજભાઈ, પહેલાં ફર્સ્ટ તમે એક્ટિવાથી મને માહિતી શરૂઆત કરશો. આજે આપણે 20,000થી લઈને 60,000 રૂપિયા સુધીની ગાડીઓ બતાડવાની છે. તો ફર્સ્ટ આપણને જે એક્ટિવા દેખાઈ રહી છે, GJ03 રાજકોટ પાસિંગ છે મિત્રો, આની માહિતી શું છે? 2007નું મોડલ છે, 20,000 રૂપિયા. 2007નું મોડલ છે, 20,000 રૂપિયા કિંમત. એના પછી છે મિત્રો એક્સેસ GJ03, આમાં કઈ રીતે? 2015નું મોડલ છે, 29,000 રૂપિયા ભાવ રાખેલ છે. એવું નથી કે મિત્રો તમે અહીંયા આવશો તો ફિક્સ ભાવ જ, ફિઝિકલી તમે પસંદ કરો તો અહીંયા ભાવમાં પણ ફેરફાર થઈ જશે. પછી છે વ્હાઇટ કલરની એક્સેસ GJ03, કન્ડિશન તમે જોઈ રહ્યા છો વ્હાઇટ કલરની છે. આમાં શું? 2012નું મોડલ છે, 27,000 રૂપિયા ભાવ રાખેલ છે. એના પછી છે એક્ટિવા GJ1, 2010નું મોડલ, 24,000. 2010નું મોડલ છે, 24,000 રૂપિયા રાખેલ છે. સરસ મજાની ટીપટોપ કન્ડિશનમાં ગાડી તમે જોઈ રહ્યા છો. એક્ટિવા નવે નવી ટીપટોપ કન્ડિશન લાગી રહી છે. જે સેકન્ડ હેન્ડ GJ10, આમાં કઈ રહ્યું? 2014નું મોડલ, 32,000 રૂપિયા ભાવ રાખેલ છે. અને કોઈ ફિક્સ રેટ નથી, તમે અહીંયા આવશો પસંદ કરશો ભાવમાં ફેરફાર થઈ જશે. વ્હાઇટ કલરની એક્ટિવા છે, તમે જોઈ રહ્યા છો, કન્ડિશન એકવાર દેખાડી દો. હવે આમનું શું પ્રાઇસ? 2016નું મોડલ છે, 44,000 રૂપિયા ભાવ રાખેલ છે. એના પછી છે સ્પ્લેન્ડર. હવે આવી ગયા છે ટીપટોપ કન્ડિશન, સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો. સ્પ્લેન્ડરમાં કઈ રીતે? 2020નું મોડલ, 62,000 રૂપિયા. 2010નું મોડલ છે મિત્રો, 30,000 રૂપિયા ભાવ રાખેલ છે. ટીકટોક કન્ડિશન છે, યામાહા FZ. એના પછી છે હોન્ડા સાઇન 2016નું મોડલ છે, આમાં 44,000 રૂપિયા ભાવ રાખેલ છે. હવે આપણે થોડુંક ડોક્યુમેન્ટેશનની ચર્ચા કરી લઈ અને કઈ રીતની સર્વિસ અહીંયા પ્રોવાઈડ થાય છે. ડોક્યુમેન્ટમાં કઈ રીતે હોય છે જયરાજભાઈ? ડોક્યુમેન્ટ રાજકોટના હોય તો 3,500 રૂપિયા એક્સ્ટ્રા થાય, બાંધકામના ડોક્યુમેન્ટ 4,500 રૂપિયા તમારે એક્સ્ટ્રા રહેશે. નામ કાર્ડમાં ઇન્સ્યોરન્સ ચાર્જ ટોટલ જવાબદારી અમારી રહેશે. બરાબર. અને લેવેચમાં જ્યારે કોઈ મારી જેમ હું કદાચ આવ્યો છું અને મારે ગાડી લેવેચની તમારી પાસે પ્રોસિજર કરાવી હોય તો એમાં કઈ રીતે ફી હોય, કમિશન હોય? એમાં
એમાં મારું 500 રૂપિયા બ્લોક ચાર્જ હોય ને ડોક્યુમેન્ટના 3000 રૂપિયા હોય, રાજકોટના ડોક્યુમેન્ટ હોય તો તમારે એક વર્ષ કન્સલ્ટન્ટ નામ બરાબર. મેં એમ પણ સાંભળ્યું છે કે જય ઓટો કન્સલ્ટન્ટમાં લોનની ફેસિલિટી પણ છે જૂની ગાડીઓમાં, ટુ વ્હીલરમાં ખાસ, તો કઈ રીતે હોય છે? 2016-17 મોડલ પછી ફર્સ્ટ ઓનરની ગાડીમાં લોન થઈ જાય તમારે 70-75%. એટલે 2016 પછીની ગાડીમાં લોન થઈ જાય છે, એટલે કેટલા પર્સન્ટેજ સુધી હોય છે? 60-65% સુધી લોન. જૂની ગાડીઓમાં ટુ વ્હીલરમાં 60-65% ઉપર તમારી લોન થઈ જશે 2016 પછીનું મોડલ. એટલે વન સ્ટોપ સોલ્યુશન જેવું થઈ ગયું કે અહીંયા જૂની ગાડી લેવા આવ્યા ને એટલે ડોક્યુમેન્ટેશનની કોઈ ચિંતા નહીં, ડોક્યુમેન્ટની જવાબદારી પ્લસ લોનની સુવિધા પણ થઈ જાય છે. હવે આપણે થોડીક બીજી ગાડી રેન્જમાં બતાડશું જેમાં ખાસ કરીને સ્પ્લેન્ડર હશે. ચાલો હવે સ્પ્લેન્ડર ગાડી છે, સ્પ્લેન્ડરની પહેલાં માહિતી દેશે. સ્પ્લેન્ડરમાં કઈ રીતે 2012 મોડલ છે, 2012 એના 42,000 રૂપિયા સામે બેસે એના રેટ થોડું પાર્કિંગ કરાવી દઉં. બરાબર, 2012 મોડલ છે મિત્રો, 43,000 રૂપિયા ભાવ રાખેલ છે. એના પછી એ ટીપટોપ કન્ડિશનમાં સરસ મજાની સ્પ્લેન્ડર દેખાઈ રહી છે. 2014 મોડલ ખાલી 45,000 રૂપિયા ભાવ રાખેલ છે. 2014-14 મોડલ છે, બધી રાજકોટ પાસે મોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટ પાસે ડિસ્કાઉન્ટ દેખાઈ રહી છે. 2011-23,000 કિલોમીટર ચાલેલી, 2011-11 મોડલ છે, જેન્યુઅન 23,000 હાલેલી છે. કિંમત 37,500 રૂપિયા કિંમત રાખેલી છે ડિસ્કવરની. એના પછી છે હોન્ડા શાઇન, હમણાંનો 19 મોડલ, ન્યુ મોડલ છે, 2019 મોડલ છે. શું ભાવ રાખેલો? 68,000 રૂપિયા. એટલે નવી લેવા જઈએ તો અત્યારે નવાના અત્યારે હશે 98,000 ની આજુબાજુ, એટલે 43,000 રૂપિયાનો ડિફરન્સ. એમાં જે ફેરફાર થશે એ કરાવી દે. બરાબર, પછી આ છે વિક્રાંત 2017 મોડલ, 2017 વિક્રાંત, એના કે છે 48,000, ફક્ત 48,000 દેવાનું છે, 2017 છે. એના પછી છે હોન્ડા, અલ સોરી યુનિકોર્ન છે, 2012 મોડલ છે યુનિકોર્ન, 35,000 રૂપિયા ભાવ રાખેલ છે. અને એવું નથી કે અહીંયા આવ્યા પછી ફિક્સ રેટ, બીજું કે તમે કોન્ટેક કરશો તો તમને જવાબ મળશે, પણ સૌથી વધુ તમે રૂબરૂ આવવાનું ગણતરી રાખો તો વધુ સારું છે, કારણ કે તમને ફિઝિકલી જોવા મળે. અને અહીંયા રૂબરૂ મુલાકાત લેવાનું અથવા તમને કોન્ટેક કરવાનો સમય શું રહેશે? સવારે 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી, સવારે 9 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય છે. રવિવારે કેવું કંઈ? રવિવારે બપોરે ત્રણ વાગ્યા સુધી તમે આરામથી વિઝિટ કરી શકો છો. એવેન્જર જોઈ રહ્યા છો, 2016 મોડલ છે, ખાલી 45,000 રૂપિયા ભાવ રાખેલ છે. હવે આપણને જરાક અમારા વ્યુઅરને એક્સેસ એક્ટિવા દેખાડી દીધું છે. જિક્સર છે 2015 મોડલ, ખાલી 43,000 રૂપિયા, 17,000 ચાલેલું છે, 17,000 ચાલેલું છે, 43,000 રૂપિયા ભાવ રાખેલ છે. એક્સેસ છે 2019 મોડલ, 18,000 કિલોમીટર ચાલેલું છે, એની કિંમત છે ખાલી 69,000 રૂપિયા, 1,11,000 નું થશે. બરાબર, આ 2016 મોડલ છે, એક્સેસ છે, એના 53,000 રૂપિયા, મેગ્યુલ ડિસ્કબ્રેકવાળું મોડલ છે. એ 2019 125 એક્ટિવા છે, એના કે છે 65,000 રૂપિયા, આ ખાલી 12,500 કિલોમીટર ચાલેલું છે. જેન્યુઅન બધી ગાડી 12,500 હાલેલી છે ગાડી, એટલે તમે વિચાર કરો કે જેન્યુઅન જ કહેવાય. અને વન ઓનર કન્ડિશનમાં કન્ડિશન છે. એક્ટિવા છે 2014 મોડલ, એના 43,000 રૂપિયા કહે છે, એ વન ઓનર જ ગાડી છે. પછી જૂના મોડલમાં એક્સેસ છે 2010 મોડલ, એના 25,000 રૂપિયા કહે છે. એવું નથી કે તમે અહીંયા 15 વાળું બજેટ લઈને આવશો તો 15,000 મળશે, અને 1,00,000 બજેટ લઈને આવશો, 1,50,000 લઈને આવશો તો એ બજેટમાં ગાડી મળશે. બરાબર, હવે અહીંયા મેં એમ પણ સાંભળેલું છે કે સ્પોર્ટ રેન્જ પણ તમે અવેલેબલ કરાવી આપો છો, એમાં કયા કયા મોડલ હોય છે તમારી પાસે? સ્પોર્ટ રેન્જમાં તમારે જિક્સર છે, પછી એફઝેડ છે, R15 છે, અથમા છે, અને દરેક વસ્તુમાં દરેક મોડલમાં 2016 પછી લોન અવેલેબલ છે, ડોક્યુમેન્ટેશનની કોઈ ચિંતા નહીં. વન સ્ટોપ સોલ્યુશન એટલે કે જય ઓટો કન્સલ્ટન્ટ. હવે આનું મને ઓથોરાઇઝ પર્સનનું એક નામ, નંબર અને એડ્રેસની માહિતી ફરીથી એક આપી દઉં. આપણે 80 ફૂટ રોડ ઉપર તમે ભક્તિનગર સર્કલથી 100 વાળી સર્કલ બાજુ જાઓ ત્યાં આવશે અમારું વૈભવી ઓટો અને જય ઓટો. વૈભવી ઓટોનો માલિક હું છું તેજપાલસિંહ જાડેજા. મારા નંબર છે
8864-00111 9377773702 જય ઓટો. એ તમને કહી દઉં ને કે અને વૈભવી ઓટો બે આજુબાજુમાં જ છે, બંને ભાઈઓ જ છે, બંને ભાઈઓ જ છે. એટલે તમને એ પણ કહી દઉં કે એડ્રેસ પ્રોપર ગરબી ચોક સોરઠિયાવાડી સર્કલ પહેલા આવે 80 ફૂટ પીએમ આંગળિયાની સામે કોઠારિયા કોલોની, કોઠારિયા કોલોની. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, મિત્રો સાથે શેર કરજો. માહિતી ખૂબ સરસ આપી છે. જેને ગાડીઓની શોખ હોય ખાસ કરીને સ્પોર્ટ બાઇક, તો બે ઓટો કન્સલ્ટન્ટની તમે વિઝિટ કરી શકો છો. તમામ માહિતી હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં. અને ત્યાં ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.